નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી કમ્યુનિટીની વાત કરવાના છીએ કે જે રાજસ્થાનમાં વસે છે અને પર્યાવરણના બચાવ માટે તે કમ્યુનિટી અને તેના લોકો તે બલિદાન પણ આપી શકે એમ છે. આપણે જે કમ્યુનિટીની વાત કરવાના છીએ તે છે બિશ્નોઈ કમ્યુનિટી અથવા તો બિશ્નોઈ સંપ્રદાય. તમે તેને બિશ્નોઈ સંપ્રદાય કહો અથવા બિશ્નોઈ કમ્યુનિટી કહો, તે બંને એક જ છે. આ સંપ્રદાય અથવા કમ્યુનિટીની શરૂઆત તે 15મી સદીમાં થઈ હતી અને તેના સ્થાપક અથવા તો ગુરુ તે ગુરુ જંભેશ્વર કહેવાય છે. આ ગુરુ દ્વારા 29 સિદ્ધાંતો આપેલા છે અને એ 29 સિદ્ધાંતોમાંથી 8 સિદ્ધાંતો તે પર્યાવરણને લાગુ પડતા છે, કે જે પર્યાવરણને, પશુ પક્ષીને, ઝાડને અને આખા વન વ્યવસ્થાને બચાવવાની શીખ આપે છે. આ સંપ્રદાય માટે ઝાડ કાપવા અથવા તો કોઈ પણ પ્રાણીને મારવું તે એક પાપ ગણાય છે. આ સંપ્રદાય અથવા આ કમ્યુનિટીના લોકો તે દૂધિયા કપડાં પણ નથી પહેરતા, કારણ કે દૂધિયા કપડાં દૂધિયા ડાયમાંથી બને છે જે ઝાડ કાપીને બનાવવામાં આવે છે. તો આ વિડીયોમાં આપણે એક એવી જ કહાની જોઈશું કે જે આ સંપ્રદાય અથવા આ કમ્યુનિટીના બલિદાનને ગૌરવવંતી બનાવે છે. આ વાત છે સન 1730ની, કે જ્યારે જોધપુરના રાજાએ એવો ઓર્ડર જાહેર કર્યો હતો કે તેના રાજ્યમાં જેટલા ખેજરી ઝાડ છે, ખેજરી નામના એક ઝાડ હોય છે જે બિકાનેરમાં આપણને જોવા મળે છે, તો તે ખેજરી ઝાડ પોતાના એક મહેલ બનાવવા માટે કાપી નાખવામાં આવે. બિશ્નોઈ કમ્યુનિટી તે ઝાડ કાપવાના વિરોધમાં છે, તેને એક પાપ ગણે છે. તો બિશ્નોઈ સંપ્રદાયમાંથી એક મહિલા જેમનું નામ અમૃતા દેવી હતું, તે તેના 3 પુત્રીને લઈ અને તે ઝાડ પાસે આવી ગયા અને તે ઝાડને ભેટી પડ્યા કે અમે તમને આ ઝાડ કાપવા દેશું નહીં. પરંતુ તેમના સિપાહીઓને ઓર્ડર હતો અને તે માન્યા નહીં, એટલે આ 4 વ્યક્તિને તેઓએ મારી નાખ્યા. તો આ જોઈ અને બિશ્નોઈ સંપ્રદાયના બીજા બધા લોકો પણ તે ઝાડને ભેટી પડ્યા અને આશરે 362 લોકોની આ આખા એપિસોડમાં મૃત્યુ થઈ. આ વસ્તુ તે એક પ્રેરક વસ્તુ છે કે તે લોકોને પર્યાવરણ બચાવવા માટે તે લોકોએ પોતાનું બલિદાન પણ આપી દીધું છે. જે વાત થઈ તો તે વાત આગળ જતા, ઉત્તરાખંડમાં જ્યારે ચિપકો આંદોલન થયું હતું તો તેના માટે આ બિશ્નોઈ સંપ્રદાયની વાત તે એક પ્રેરણા બની હતી. હવે જો આપણે બિશ્નોઈ સંપ્રદાય અથવા બિશ્નોઈ કમ્યુનિટીની વાત કરીએ તો તે લોકો કોઈ દિવસ બર્તણ માટે પોતાના ઝાડ, નજીકના ઝાડ કોઈ દિવસ કાપે નહીં. ઝાડમાંથી જો કોઈ પણ વસ્તુ પડી હોય, લાકડું પડ્યું હોય તો તે જ વાપરવાનું, પણ ઝાડ કોઈ દિવસ કાપવાનું નહીં. અને બિશ્નોઈ સંપ્રદાયની મહિલાઓને એવા સંસ્કાર આપવામાં આવે છે કે તે લોકો અનાથ પશુ પક્ષીઓ જેટલા હોય તેમને પોતાના દીકરાની જેમ સાચવે અને તેમનો ઉછેર કરે. હાલમાં જ જે સલમાન ખાનના કેસમાં તેમને 5 વર્ષની સજા થઈ છે, તો તેમાં જે આઈ વિટનેસ હતા તે પણ એક બિશ્નોઈ સંપ્રદાયના વ્યક્તિ હતા અને તેમનું નામ છે પૂનમચંદ બિશ્નોઈ. આ પૂનમચંદ બિશ્નોઈ ભાઈએ જ્યારે કાળિયારને મારવામાં આવ્યો હતો સલમાન ખાન દ્વારા, તો તેના આઈ વિટનેસ બન્યા હતા અને આ કેસ દરમિયાન તે ફર્યા ન હતા અને છેલ્લે સુધી અડગ રહ્યા હતા. તો આ બે વસ્તુ, આ બે વાતથી આપણે એવું કહી શકીએ કે બિશ્નોઈ સંપ્રદાય તે પર્યાવરણ પ્રેમી સંપ્રદાય અથવા કમ્યુનિટી છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો અને અમારા ચેનલની નવી અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.